આણંદ શહેરમાં જિલ્લાના શિક્ષકોએ પોતાના વિવિધ માંગણીઓને લઈને ટાઉન ટાઉન હોલ એપીસી સર્કલ સુધીની મૌન રેલી યોજી હતી પ્રાથમિક માધ્યમિક માધ્યમિકના શિક્ષણને લગતા તમામ પડતર ઉકેલ લાવવા માટે આણંદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આણંદ શહેરમાં ટાઉન હોલ પાસેથી એક મૌન રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રેલી ટાઉન હોલથી પ્રારંભ કરી વિદ્યાનગર રોડ એપીસી સર્કલ પર ટાઉન હોલ આવી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું રેલીમાં જોડાયેલા શિક્ષકોએ વિવિધ માંગણીઓના સમર્થનમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરી મૌન વિરોધ કર્યો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના પ્રમુખ ભરત પટેલના નેતૃત્વમાં શિક્ષકો મોટી સંખ્યામાં મૌન રેલીમાં જોડાયા હતા આ પ્રસંગે ભરત પટેલે કહ્યું કે શિક્ષકો અને શાળા સંચાલકોના વિવિધ પત્ર પ્રશ્નોની માંગણી લઈને છેલ્લા ત્રણ માસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમ છતાંય માગણીઓ સ્વીકારવામાં નહી આવતા શિક્ષકો દ્વારા મૌન રેલી કાઢી વિરુદ્ધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલો માનનીય સરકાર સાથે જે સમાધાન થયું હતું અને સમાધાન થયા પછી જે ઠરાવો જોઈએ એ ઠરાવો સરકારમાંથી બહાર પડ્યા ન હતા માટે છેલ્લા દોઢ માસથી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જુદા જુદા આંદોલનના કાર્યક્રમો આપવામાં આવ્યા છે આ આંદોલનની અંદર શિક્ષણ બગડે ને તે રીતે અમે આંદોલનના કાર્યક્રમો આપ્યા છે એના ભાગરૂપે આજે નવમા તબક્કાની સમગ્ર રાજ્યની અંદર જિલ્લા કક્ષાએ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા આ આંદોલન શરૂ થયા પછી ત્રણ ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે તેમાં એક પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવામાં આવી છે જે સરાહનીય છે જેથી ગામડાની શાળાઓ બચી શકશે અને ગ્રાન્ટ પંદરસો બે હજાર રૂપિયા એક ક્લાસ રીત મળે લાઇટ બિલ પણ ન નીકળે એટલી ગ્રાન્ટ આવે છે છતો પણ પરિણામને આધારે ગ્રાન્ટ કાપી લેવામાં આવતી હતી ઘણા સંચાલકો તો એવા છે કે જેમને એક પણ રૂપિયો ગ્રાન્ટ આવે નહીં અને છતાં શાળા ચલાવવાની હોય તો ગામડાની શાળાઓ કેવી રીતે ચાલે સરકાર પાસે આ રજૂઆત કરવામાં આવી હતી તેના ભાગરૂપે પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવામાં આવી છે અને હવે ભૂતકાળમાં સો ટકા ગ્રાન્ટ મળતી હતી તે પ્રમાણે ગ્રાન્ટ મળતી થશે